પૂર્ણિમા માં શક્તિને પૂજવાનો અનોખો મહિમા છે ત્યારે નર્મદાના રાજપીપળામાં પૌરાણિક માં હરસિદ્ધિ મંદિરે ભક્તો અનોખી રીતે પૂજા અર્ચના કરે છે. છેલ્લા 6 વર્ષથી આસો સુદ છઠે તલવારબાજી કરી માતાની આરાધના કરી શ્રદ્ધાથી પ્રદર્શન કરવામાં આવે છે. 200 જેટલા યુવાનો છેલ્લા 6 વર્ષથી પ્રયત્નશીલ છે અને રાજપૂતોના શૌર્ય સમી તલવારબાજીની આરતી કરીને લોકોને દંગ કરે છે. તલવારબાજીમાં 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એકસાથે આરતીની ધૂનમાં તલવારબાજી કરી ત્યારે અનોખા દ્રશ્ય સર્જાયા હતા. સતત 1 કલાક અને 30 મિનિટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 200 જેટલા યુવાનોએ સતત તલવારબાજી કરીને માની અનોખી આરાધના કરી. આ મહાઆરતીમાં જુદા જુદા 7 જિલ્લાના રાજપૂત યુવાનો ભાગ લે છે. આ મહાઆરતીની વિશેષતા એ છે કે વિશ્વમાં ક્યાંય ના જોવા મળે એવી તલવાર દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે અને આ મહાઆરતી માટે 45 મિનિટ સુધી યુવાન કઈ રીતે તલવાર દ્વારા માતાજીની આરાધના કરી શકે તે માટે અમે માતાજી પાસેથી શક્તિની યાચના કરીએ છીએ અને છેલ્લા 3 મહિનાથી તેમની સાથે સતત રહી કેમ્પ કરી અને પ્રેક્ટિસ કરાવીને એ માટે તૈયારી કરાવીએ છીએ. તલવાર મહાઆરતી એકતાનું પ્રતીક છે અને તલવારબાજીની આરતી કે તલવારથી જ કમ માતાજીની આરતી. તલવાર એ રાજપૂત સમાજનું એક ઘરેણું છે કે જે પેઢી દર પેઢી યુદ્ધ ચાલતા હતા તલવાર, અને એ જ પરંપરા અમે જાળવી રાખવા માટે અત્યારે એનો ઉપયોગ કે યુદ્ધ કરવા માટે કે એની માટે નથી થવાનો. પણ જે અમારી જે પરંપરા વર્ષોથી ચાલી આવી છે તો અમે એ અમારી શક્તિને અમારી તલવારને અમે એના થકી અમે માતાજીની આરાધના કરીએ છીએ. માની ભક્તિમાં જ શક્તિ રહેલી છે. તલવાર એ શૌર્ય અને શક્તિનું પ્રતીક છે જેના દ્વારા અમે હરસિદ્ધિ માતાની આરાધના કરી છે આજે. અને આ પછી અમને એક અલગ પ્રકારનો જુસ્સો આવ્યો છે જેના દ્વારા અમે આગળ પણ આ ચાલતું રાખવા માટે કટિબદ્ધ છીએ.